નમસ્કાર દોસ્તો ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી એકવાર એક નવા વિડીયોમાં દિલથી હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આજની વિડિયોમાં જે ભરતી આવી વિશે તેના વિશે વાત કરીશું એના પહેલા તમામ તે રિક્વેસ્ટ કરું છું કે જો તમે સરકારી નોકરીઓની તૈયારી કરો છો તો તેની સાથે સાથે ઘરે બેઠા સારી એવી કમાણી પણ કરી શકો છો તમારે કંઈ જ કરવાનું નથી ફક્ત મોબાઈલની સ્ક્રીન પર દેખાય છે તે કોર્સ કરવાનો છે જેમાં તમારે કોડ વાપરવાનો છે સાઇમ હંડ્રેડ વિડીયોની નીચે જે લિંક આપેલી છે ત્યાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે અને આ કોડ વાપરવાનું છે આ કોડ વાપરતાની સાથે હવે આ કોર્સ તમે ફ્રીમાં કરી શકશો અને આ કોર્સ કર્યા પછી તમને ફ્રીમાં સર્ટિફિકેટ મળશે જે ઘણી બધી સરકારી ભરતીઓમાં તમને ખૂબ જ કામે લાગશે

કે રૂપિયા બસો ચોપન લેવા માટે બસમાં મુસાફરી કરવી જરૂરી નથી તો આ અંગે હસમુખ પટેલ સરે ટ્વીટ કરીને જાણકારી આપી છે છ હજારથી પણ વધારે બસોનું આયોજન કરવામાં આવ્યું છે જીએસઆરટીસી દ્વારા તો આજે જ દોસ્તો એડવાન્સ બુકિંગ કરી લેવા વિનંતી હવે દોસ્તો જુનિયર ક્લર્ક ભરતીના પરીક્ષાના ગણતરીના દિવસો જ બાકી છે એવામાં વધુ એક મોટો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે યુવા નેતા યુવરાજસિંહે દોસ્તો યુવરાજસિંહે એક મહત્વના સમાચાર આપે છે મહત્વનો ખુલાસો કર્યો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ચોંકાવનારો દાવો કર્યો છે કે હમણાં એક નવું કોભાંડ ચાલી રહ્યું છે જે પરીક્ષાર્થીઓ એના બદલે ડમી વિદ્યાર્થીઓ બેસાડવામાં આવી રહ્યા છે જ્યાં દોસ્તો એમણે થોડાક નામ આપ્યા છે એની ચર્ચા કરી લઈએ તો પશુધન નિરીક્ષકની અંદર લેબ ટેકનિશિયનની ભરતી મુદ્દે આરોપ છે ભાવનગરના તળાજા અને સિહોર તાલુકામાં કોભાંડ છે ગામ સેવકની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી બેસાડ્યાનો આરોપ લગાડ્યો છે ગેરરીતિની અનેક લોકરો નોકરીએ લાગ્યા છે તેવી એમણે નામ સહિત લિસ્ટ આપ્યું છે હવે જોઈએ એકસો છાતી વળી સરકાર આપણી ગુજરાત સરકાર આપણા હર્ગ સંઘવી સાહેબ કેટલા એક્શનમાં રહી છે કેમ કે આ બધો ખુલાસો ત્યારે જ થઈ રહ્યો છે જ્યારે જુનિયર ક્લર્ક પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે દોસ્તો યુરાસીનો આ ચોંકાવનારો ખુલાસો તમને ગમ્યો હોય તો વિડીયોને એકવાર જરૂરથી લાઈક કરજો યુરાસીને તમે સપોર્ટ કરતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા